કેટલાક લોકોને જેલમાં ભોગવ્યા અને કેટલાક શહીદ થયા. આપણે દેશને આઝાદ કરવાનું મારું સ્વપ્ન પડ્યું. મારું બીજું સ્વપ્ન દેશને આબાદ અને સ્વચ્છ કરવાનું હતું. શું દેશ જેટલો આબાદ થવો જોઈએ તેટલો થયો છે ખરો? શું શહીદોની શહીદી ભળી છે ખરી? દેશની સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિ સુધરે તે માટે મેં રચનાત્મક કાર્યો આપ્યા હતા. તેનો કેટલો અમલ થયો? જો કે શહેરો અને ગામડામાં થોડો ઘણો વિકાસ થયો છે, નવા નવા ઉદ્યોગો શરૂ થયા છે, વાહન વ્યવહાર વધ્યો છે, શાળાઓ અને કોલેજો વધી છે, થોડાક લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ સામાન્ય માણસની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે ખરો? સામાન્ય માણસની આર્થિક સ્થિતિમાં આજે કોઈ પરિવર્તન જોવા મળતું નથી. મોંઘવારી અતિશય વધી છે, અન્ન અને રહેઠાણનો અભાવ છે. સામાન્ય માનવી અત્યંત કફોડી હાલતમાં જીવન વિતાવે છે. મેં સદાયને મહત્વ આપ્યું હતું, પરંતુ આજના નેતાઓ વૈભવી જીવન માણે છે, બંગલાઓમાં રહે છે, પ્રજાના પૈસે તાગળ ધીના કરે છે. મેં હિન્દુ મુસ્લિમ એકતા માટે આમરણ ઉપવાસ કર્યા હતા, છેવટે શહીદી પણ વહોરી હતી. પરંતુ આજના રાજકારણીઓ ધર્મ, કોમ, જાતિ સંપ્રદાયનું ગંદુ રાજકારણ ખેલીને દેશમાં અનેક સમસ્યાઓ ઊભી કરી છે. અહિંસા એ જ પરમ ધર્મનો મારો સંદેશો વિશાળે પાડી દેવાયો છે. પ્રામાણિકતા જ જીવનનો પ્રાણ છે, પરંતુ આજે પ્રાણ વિનાનું જીવન છે. દીવો લઈને શોધવા જતા ક્યાંય જોવા મળતું નથી. જ્યાં જુઓ ત્યાં બસ પગ, ત્યાં પગ. સામાન્ય માનવીને પોતાના પગરખા ઘસી નાખવા પડે છે, પરંતુ ક્યાંય સફળતા મળતી નથી. 70% વસ્તી ગામડામાં વસે છે. ગામોદ્વારના વિકાસ માટે મેં મંત્ર રૂપે રેટિયો આપ્યો, પરંતુ આ વાત કોઈએ ન સ્વીકારી અને આજે બધે બેકારી જ બેકારી વર્તાય છે. મેં રાજકારણને પવિત્ર ગણ્યું હતું, પરંતુ આજનું રાજકારણ ભ્રષ્ટ થઈ ગયું છે. બધે રાષ્ટ્રભાવના, નીતિ, વફાદારી વગેરે અદસ્ય થઈ ગયા છે. શું દેશ જેટલો સ્વચ્છ થવો જોઈએ તેટલો થયો છે ખરો? સ્વચ્છતા ત્યાં પ્રભુતાની મારી પાઠવેલી બોલીના ચિત્ર ઉડી ગયા છે. જે ગંદકી કરે તે સભ્ય અને જે ગંદકી કરે તે અસભ્ય, આ તેવરી કેવી સભ્યતા? આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોના કેળવણીના અભાવે ગંદકીનો ભાર હોતો નથી. પોતાના ઘરના આંગણા જ ઉકરડા બની ગયા હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી આજતે જાય છે અને ત્યાં માખી અને મચ્છરનો ઉપદ્રવ્ય થાય છે. લોકો જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય, પણ લોકો સ્વચ્છતાનું મહત્વ સમજતા જ નથી. કચરો ઉઠાવીને